સમગ્ર રાજ્યમાં બીજા તબક્કાની કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં 45 થી 60 વર્ષની ઉંમરના તેમજ ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને પણ વેક્સિન આપવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં નક્કી કરાયેલ કિંમતે વેક્સિન આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પણ બીજા તબક્કાની રસીકરણ ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ થરાદની સરકારી હોસ્પિટલમાં સામાન્ય માણસની જેમ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. તેમજ પરબતભાઈ પટેલે કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાંથી આડઅસરનો ભય દૂર કરવા કોરોનાની વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો. તો બીજી તરફ થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળીએ પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જો કે સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ખાલિફા રૂક્ષાના બેન દ્વારા વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં મફતમાં રસી આપવામાં આવતી હોવાથી થરાદના તમામ લોકોએ આ રસી લેવી જોઈએ તેવી બનાસકાંઠા સાંસદે થરાદની જનતાને અપીલ કરી હતી. આ રસીકરણ અભિયાન દરમિયાન થરાદ સરકારી હોસ્પિટલના ડોક્ટર માથુ તેમજ ડોક્ટર જયપાલ સહિતના ડોક્ટર હાજર રહ્યા હતા. 1 માર્ચથી 45 થી 60 વર્ષથી ઉપરના લોકોને વ્યાપારી રીતે નક્કી કરી, એમાં દેખતા પ્રધાનમંત્રીએ 1 તારીખે સવારમાં અર્લી ઇન ધ મોર્નિંગ 6:30 વાગે મિત્રો એઇમ્સમાં જઈને રસી લીધી. દેશમાં જુદા જુદા દેશના કેન્દ્રીય મંત્રીઓએ, રાજ્યપાલશ્રીઓએ, રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓએ પણ રસી લીધી. મારા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓએ પણ શરૂઆત કરી. આજે મિત્રો મેં પણ મારી થરાદ સરકારી હોસ્પિટલમાં જે 1 તારીખથી આ કાર્યક્રમ શરૂ થયો એમાં આજે રસી લીધી.